નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટરનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. બરાબર, હવે વનવાસી, વનવાસી એટલે તો કે વન એટલે કે જંગલમાં વસવાટ કરતી જે જાતિઓ છે એ એટલે કે આદિવાસીઓ. વિચરતી જાતિ, વિચરતી જાતિ એટલે તો કે એવો સમુદાય, એવા લોકો કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય, અમુક સમયગાળા માટે જે તે જગ્યાએ વસવાટ કરે, ત્યાંથી પછી થોડા સમય માટે ફરી પાછા બીજા સ્થળે જાય, તો આને કહેવાય વિચરતી જાતિ. અને સ્થાનિક સમુદાય, સ્થાનિક એટલે કોઈ ચોક્કસ જગ્યાએ વસવાટ કરતા હોય એવો જે સમુદાય છે, એવા જે લોકો છે એ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે વનવાસી એટલે આદિવાસી જાતિઓ, વિચરતી જાતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી જાતિઓ, અને સ્થાનિક સમુદાય એટલે કોઈ ચોક્કસ પ્રકારનો જે કોઈ પણ જગ્યા અથવા સમુદાય છે ત્યાં વસવાટ કરતી જાતિઓ, એના વિશેની માહિતી છે એ આપણે જોવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. બરાબર, અગાઉ આપણે જોયું અલગ અલગ જે કોઈ પણ રાજાઓ છે એના દ્વારા કે રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો, ત્યાર પછી તો કે જે તે રાજ્ય છે એના ઉપર આક્રમણ થાય અને જે તે રાજ્ય છે એનું પતન થાય છે. આમ છતાં પણ અલગ અલગ જે કોઈ પણ નગરો છે, અલગ અલગ જે ગામડા એટલે કે ગામો છે એની અંદર નવી કલાઓ, ત્યાર પછી હસ્તકલા એટલે હાથની જે કોઈ પણ બનાવટ છે અને ઉત્પાદન પ્રવૃત્તિઓ, બરાબર, આ બધાનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. બરાબર, આ જે સમયગાળો હતો એની અંદર તો કે રાજનૈતિક એટલે રાજ્યની અંદર રાજકારણમાં પરિવર્તન આવે છે, સામાજિક એટલે સમાજમાં પરિવર્તન આવ્યું, અને આર્થિક, આર્થિક એટલે તો કે આપણે જે કોઈ પણ ઉદ્યોગ ધંધા છે, ગરીબી છે, બેરોજગારી, નિરક્ષરતા, દરેક જગ્યાએ પરિવર્તન છે એ થતા જોવા મળે છે. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. બરાબર, સમાજની અંદર જે કંઈ પણ પરિવર્તન જોવા મળે છે, પરિવર્તન એટલે ફેરફાર, તો દરેક જગ્યાએ એક સરખું જોવા મળતું નથી. ક્યાંક પરિવર્તન છે એ વધારે થયું હોય તો ક્યાંક ઓછું થયું હોય, એટલે ક્યાંક વધુ માત્રામાં થાય છે, ક્યાંક મહદઅંશે થાય છે. તો વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા, આવું શા માટે થયું તે સમજવો જોઈએ. બરાબર, અલગ અલગ સમાજ છે એ અલગ અલગ રીતે વિકસિત થયા, અલગ અલગ રીતે એમનો વિકાસ થયો, તો આવું શા માટે થયું એ આપણે જોવું જોઈએ. હવે આપણે જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ. જનજાતિ એટલે તો કે જે આદિવાસી સમુદાય છે, જે વનવાસી સમુદાય છે એને જનજાતિ કહેવાય, અને વિચરતી જાતિઓ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ફરતી જાતિઓ છે એને વિચરતી જાતિ કહેવાય. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. બરાબર, મોટા મોટા શહેરો હોય અને જે કોઈ પણ રાજ્ય છે, તો મોટા શહેરો અને રાજ્યનો જે વિસ્તાર છે એનાથી દૂર વસતા જે લોકો, બરાબર, કે તે વિસ્તારોથી દૂર સદીઓથી એટલે ઘણા વર્ષોથી પોતાની સંસ્કૃતિની પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી અને પોતાનો એક વિશિષ્ટ સમૂહ બનાવ્યો છે, એક વિશિષ્ટ એનું જૂથ બનાવ્યું છે, અને જે ભારતીય સમાજની અંદર વસતો જોવા મળે છે, જેને આપણે જનજાતીય સમુદાય અથવા તો વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. આ સમાજ એટલે કયો સમાજ? તો કે આદિવાસી સમુદાય, વનવાસી જે સમુદાય છે એ, તો કે આપણો જે સમાજ હતો, બરાબર છે, એટલે એ સમયની જે સમાજ વ્યવસ્થા, સમાજમાં લોકોની જે કંઈ પણ અલગ અલગ પ્રવૃત્તિઓ હતી, ત્યાર પછી સમાજની અંદર લોકોનું જે વર્ચસ્વ હતું, તો એનાથી તો કે આદિવાસી સમુદાય છે એ પોતે પોતાનો એક અલગ જૂથ બનાવી પોતાની અલગ સંસ્કૃતિ છે એ એમણે સ્થાપિત કરેલી હતી. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બરાબર, હવે આદિવાસી સમુદાય છે જે વનવાસી સમુદાય, તો કે એનો દરેક સભ્ય, પ્રત્યેક સભ્ય એટલે શું કહેવાય? તો કે દરેક સભ્ય કબીલાઈ પ્રથાથી એનો એક કસબો હોય, એનું જે વર્તુળ હોય, બરાબર, એની અંદર જ એ લોકો એકબીજા સાથે જોડાયેલા હોય. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે
તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. બરાબર, એમનો વ્યવસાય શું હતો? તો કે શિકારી, એટલે શિકાર કરવું. સંગ્રહખોર, સંગ્રહખોર એટલે જે તે ચીજ વસ્તુઓ છે, બરાબર, જંગલની અંદરથી જે ચીજ વસ્તુઓ મળે એ ભેગી કરવી. પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી, બરાબર, એટલે પશુપાલન એમનો વ્યવસાય હતો. ત્યાર પછી તો કે ખેતી, એટલે આ બધું જે છે એની અંદરથી પોતાની આવક મેળવી અને જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. બરાબર, શા માટે જંગલ અને પ્રકૃતિ એમના જીવન ઉપર સૌથી વધારે અસર કરતા હતા? તો કે એ લોકો વસવાટ જંગલની અંદર કરતા હતા, વનની અંદર એ લોકો વસવાટ કરતા હતા, એટલે પ્રકૃતિની સૌથી નજીક જો કોઈ સમુદાય હોય તો એ આદિવાસી સમુદાય હતો, વનવાસી સમુદાય. બરાબર, એટલે પ્રકૃતિથી સૌથી વધારે એ લોકો નજીક હતા, એટલા માટે થઈ અને પ્રકૃતિ અને જંગલની સૌથી વધારે અસર એમના ઉપર પડતી હતી. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. બરાબર, એમના ઘરો જેનાથી બનેલા હતા, પ્રાકૃતિક સંસાધનો એટલે તો કુદરતી જે કોઈ પણ સાધનો છે, જેમ કે વૃક્ષો હોય તો એના જે પાંદડા છે, એના જે ઝાડના ઓલા થડ હોય, બરાબર છે, તો આ રીતે લાકડા અને જે કોઈ પણ પાંદડા છે એનો ઉપયોગ કરી અને પોતે પોતાના ઘરો જે છે એ બનાવે, એટલે કે વાંસ અને જે ઘાસ છે એની અંદરથી ઝૂંપડા બનાવી અને એ લોકો વસવાટ કરતા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એની અમુક જાતિઓ જે છે એ તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી હતી, ભટકતી હતી એટલે કે ફરતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. બરાબર, જે આ જનજાતિના લોકો છે તો એ તો કે જમીન અને જમીન પેદાશો એટલે જે ખેતી માટેની જે જમીન છે એ અને એ જમીનમાંથી જે કંઈ પણ એને પાક ઉત્પન્ન થાય છે અને એમાંથી જે આવક મળે છે એટલે જમીનની જે પેદાશો છે એના ઉપર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ રાખતા હતા અને પોતે બનાવેલા જે કોઈ પણ નીતિ નિયમો છે એના આધારે જ એના પરિવારની અંદર વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. બરાબર, એમનું જીવન કેવું હતું? સામૂહિક સ્વરૂપનું, એટલે બધા જે છે એ સાથે મળી અને રહેતા હતા, એટલે એમની અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા એટલે તો કે એ લોકો જે આવક મેળવતા હતા, જે કાર્ય કરતા હતા એ પણ તો કે સમૂહની અંદર કરતા હતા, એટલા માટે એની અંદર સામૂહિકતાનો સિદ્ધાંત છે એ જોવા મળે છે કે કોઈ પણ કાર્ય છે એ સમૂહમાં કરવું. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. બરાબર, એ લોકોનો સમુદાય છે જે અલગ અલગ સમુદાય હતા, તો એ અલગ અલગ સમુદાયની અંદર જે સામાજિક સમાનતા એટલે એના સમાજની અંદર એનું જે સમાજ ધોરણ છે એની અંદર સમાનતા એટલે કે સરખાપણું છે એ જોવા મળતું હતું. આગળ વાત કરીએ, વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો. બરાબર, ઉપખંડના એટલે ભારત દેશના વિવિધ ભાગોની અંદર તો કે ઘણી બધી બીજી જે જનજાતિઓ છે, જે આદિવાસી જાતિઓ છે, એમનો વિકાસ થયો હતો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. આદિવાસી લોકો છે ક્યાં વસવાટ કરતા હતા? તો કે જંગલની અંદર, પહાડી જે કોઈ પણ વિસ્તારો છે ત્યાં, એટલે પહાડો પર, પછી રણની અંદર અને દુર્ગમ જગ્યાઓ. દુર્ગમ જગ્યા એટલે તો કે જ્યાં વસવાટ માટે, બરાબર, આપણે કોઈ પણ જે સગવડો છે, સુખ સગવડો છે એ મળી શકે નહીં, તો એવી જે દુર્ગમ જગ્યા જ્યાં આપણે વિચારી પણ ન શકીએ એવી જગ્યા પર તેઓ વસવાટ કરતા હતા. કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. બરાબર, ઘણી વખત તો કે એનાથી જે કોઈ પણ વધારે શક્તિશાળી સમુદાય, શક્તિશાળી સમાજ હોય એની સાથે સંઘર્ષ, સંઘર્ષ એટલે ઝઘડો પણ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. બરાબર, શક્તિશાળી સમાજ સમુદાય સાથે એમનો સંઘર્ષ, ઝઘડા થતા, છતાં પણ આ જે જનજાતિઓ છે એણે પોતાની સ્વતંત્રતા, જેમની છૂટછાટ છે, ટકાવી રાખી અને પોતાની સંસ્કૃતિ છે એ બચાવી રાખેલી છે. હવે જોઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો એટલે કે આદિવાસી લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. બરાબર, સમકાલીન ઇતિહાસકારો, સમકાલીન એટલે એ સમયના જે ઇતિહાસકારો હતા એ, અને મુસાફરોએ, મુસાફરો એટલે જે પ્રવાસીઓ હતા એ,
એમણે તો કે વનવાસી અને વિચરતી, વનવાસી એટલે આદિવાસી જાતિઓ અને વિચરતી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જે જાતિઓ છે એના વિશેની માહિતી છે એ તો કે ખૂબ જ ઓછી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિઓના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. બરાબર, ઘણા બધા જે અપવાદો હતા એ બાદ કરતા એટલે એને એક સાઈડ મૂકતા એટલે કે બાદ કરતા તો કે જનજાતિ લોકો પાસે એટલે જે આદિવાસી લોકો છે એની પાસે કોઈ પણ જાતના લેખિત પુરાવા કે લેખિત દસ્તાવેજો મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. બરાબર છે, આદિવાસી લોકો છે, વનવાસી કે જનજાતિ પ્રજા છે એ પોતાના સમૃદ્ધ રીત રિવાજો, એમના જે રીત રિવાજો હતા, એમની જે પરંપરાઓ, પરંપરા એટલે તો જે એના જે પૂર્વજો દ્વારા જે કોઈ પણ એની પરંપરા ચાલી આવતી હતી એ પરંપરા એમણે મૌખિક સ્વરૂપે જોવા મળતી હતી અને એ પરંપરાનું એ રક્ષણ કરતા હતા. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. બરાબર, એની જે કોઈ પણ પરંપરા છે એ નવી પેઢીને એટલે જે કોઈ પણ માતા પિતા છે તો એના દ્વારા એના સંતાનોને મળે. બરાબર છે, આ રીતે પરંપરા છે એના રીત રિવાજો છે એ તો કે નવી પેઢીને વારસારૂપે મળતું હતું. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. બરાબર, વર્તમાન સમયના ઇતિહાસકારો એટલે હાલના જે ઇતિહાસકારો છે એ જનજાતિઓના ઇતિહાસ લખવા માટે એટલે આદિવાસી સમુદાયનો ઇતિહાસ લખવા માટે તો કે આવી છે મૌખિક પરંપરાઓ. બરાબર, કે જેને આપણે સાંભળેલી છે, જોયેલી છે, તો આવી જે પરંપરાઓ છે એનો ઉપયોગ પણ કરે છે. ત્યાર પછી ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારમાં જનજાતિ વસ્તી જોવા મળે છે. બરાબર, આપણા ભારત દેશના ઘણા બધા વિસ્તારની અંદર જે આદિવાસી સમુદાય છે એ વસવાટ કરે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહે છે. બરાબર, જનજાતિનો વિસ્તાર એટલે જે તે જગ્યાએ વસવાટ કરે છે એ અને પ્રભાવ સમયની સાથે એટલે એના જે કોઈ પણ પરિવર્તન છે, બરાબર, એ સમયની સાથે બદલાતું રહે છે. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ રાખતી હતી. બરાબર, ઘણી બધી જે જનજાતિઓ છે, આદિવાસી જાતિઓ છે, એ ખૂબ જ શક્તિશાળી હતી એટલે ઘણા બધા જે મોટા પ્રદેશો છે એમના પર એમનું નિયંત્રણ હતું. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી. બરાબર, આવી 13મી અને 14મી સદીમાં તો કે પંજાબની અંદર ખોખર જનજાતિ એટલે ખોખર આદિવાસી જાતિ અને ગખર આદિવાસી જાતિ જે છે એ તો કે ખૂબ શક્તિશાળી આદિવાસી જાતિ હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. બરાબર છે, હવે આ જે જનજાતિ છે હમણાં આપણે જોઈ કે ખોખર અને ગખર, તો આ જે જનજાતિમાંથી આવનાર તો કે કમાલખા ખખર નામનો જે વ્યક્તિ છે એને અકબરે, બરાબર, એને મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓના અધિપત્ય હતા. બરાબર, જે મોગલો એટલે જે મુગલો છે એના પહેલા, બરાબર, મુગલો છે એના પહેલા તો કે મુલતાન અને સિંધ, સિંધ એટલે હાલનું પાકિસ્તાન. બરાબર, સિંધ પ્રદેશ એ પાકિસ્તાનની અંદર આવે છે એટલે સિંધમાં તો કે લંગા અને અર્ધુન જનજાતિઓ એનું આધિપત્ય એટલે એનું વર્ચસ્વ હતું. ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. ભારતની અંદર જે ઉત્તર પશ્ચિમ ભાગ છે ત્યાં બલોચ નામની જે જનજાતિ છે એ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. બરાબર, બલોચ જનજાતિ છે એની અંદર તો કે અલગ અલગ જે કોઈ પણ આગેવાનો વિવિધ નેતાઓ હતા અને નાના નાના કુળની અંદર પોતે વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. બરાબર, એ જ રીતે પશ્ચિમ હિમાલયની અંદર તો કે ગડ્ડી ગડરીઓ નામની જે આદિવાસી જનજાતિ હતી એ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. બરાબર, આ સિવાય તો કે ભારતની જે ઉત્તર પૂર્વ ભાગની અંદર નાગા નામની આદિવાસી જાતિ, કુકી નામની આદિવાસી જાતિ, મિઝો, અહોમ અને આ સિવાય બીજી જે આદિવાસી જાતિઓ હતી એમનું પ્રભુત્વ, એમનું વર્ચસ્વ પણ વધારે પ્રમાણમાં જોવા મળતું હતું. આગળ વાત કરીએ, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. બરાબર, હાલનું બિહાર અને ઝારખંડ છે
આ વિસ્તારની અંદર તો કે 12મી સદી સુધી જે ચેર જાતિના જે કોઈ પણ આદિવાસી હતા, બરાબર? એટલે ચેર સરદારો. સરદાર કોને કહેવાય? તો કે આખો જે એનો કબીલો છે, આખો એમનો જે સમુદાય છે, એના જે વડા છે એને સરદાર કહેવામાં આવે, બરાબર? એટલે બિહાર અને ઝારખંડનો જે કેટલાક વિસ્તારો છે એમાં 12મી સદી સુધી જે ચેર સરદારો છે એનું વર્ચસ્વ હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં, બરાબર? ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ કોણ? તો કે રાજા માનસિંહ. એને ચેર જાતિ ઉપર હુમલો એટલે આક્રમણ કર્યું અને ચેર જાતિ છે એને પરાજિત કર્યા એટલે હાર આપી, પરંતુ સંપૂર્ણપણે એટલે પૂરેપૂરા એમને તો કે પોતાના આધીન, બરાબર, હરાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લા કબજે કર્યા, તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું, બરાબર? હવે ઔરંગઝેબ હતો એના સમયમાં તો કે મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા બધા જે કિલ્લાઓ છે, કિલ્લા એટલે તો કે જે ઊંચી દિવાલો હોય એને કિલ્લા કહેવાય, બરાબર? એટલે મુઘલ સેના છે એણે ચેર જાતિના ઘણા બધા કિલ્લા છે કબજે કર્યા અને તેમના ઉપર પ્રભુત્વ એટલે વર્ચસ્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જાતિઓ મુંડા અને સાંથાલ હતી, બરાબર? એ વિસ્તારની મહત્વની બે આદિવાસી જાતિઓ કઈ જાતિ? તો કે મુંડા અને સાંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી, બરાબર? આ જે આદિવાસી જાતિઓ છે મુંડા અને સાંથાલ, એ તો કે બીજા કયા વિસ્તારમાં વસવાટ કરતી હતી? તો કે ઓડિશા અને બંગાળની અંદર પણ વસવાટ કરતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાજ અને બીજી જનજાતિઓ રહેતી હતી, બરાબર? કર્ણાટક અને મહારાષ્ટ્ર એનો જે પહાડી વિસ્તાર એટલે પર્વતીય વિસ્તાર છે ત્યાં તો કે કોળી, બેરાજ અને આ સિવાય બીજી કેટલીક આદિવાસી એટલે કે જનજાતિ વસ્તી જે છે, બરાબર, એ ત્યાં વસવાટ કરતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા, બરાબર? આ ઉપરાંત તો કે દક્ષિણ ભારત છે એની અંદર કોરાગા, ત્યાર પછી વેતર, મારવાર અને બીજી તો કે જનજાતિઓ છે એ વધુ સંખ્યામાં વસવાટ કરતી હતી. જો જનજાતિ એટલે તો કે આદિવાસી જાતિ, બરાબર છે? આ શબ્દ છે એ વારંવાર આવશે અને આપણે યાદ રાખવાનો છે કે જનજાતિ આવે એટલે એને આદિવાસી જાતિ કહેવાય. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, બરાબર? જનજાતિઓની અંદર સૌથી મહત્વની જાતિ કઈ હતી? તો કે ભીલ, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. તો ભીલ આદિવાસી જાતિ જે છે એ ક્યાં વસવાટ કરતી હતી? તો કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદારો તરીકે સ્થાયી થયા હતા, બરાબર? 16મી સદીનો જે અંત ભાગ છે, જ્યારે 16મી સદી પૂર્ણ થવાના આરે હતી, એ સમયમાં તો કે એમાંના ઘણા બધા જે ખેડૂતો અને જમીનદાર તરીકે ત્યાં એ લોકો સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા, બરાબર? ઘણી બધી જે ભીલ જાતિ, ભીલકુળની જે જાતિઓ હતા એમનો વ્યવસાય શું હતો? તો કે શિકાર કરવો અને અન્ન સંગ્રહ એટલે જે કોઈ પણ અનાજ છે એનો સંગ્રહ કરવો, બરાબર? આ કાર્ય સાથે પોતે જોડાયેલા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ વસ્તી વધુ છે. હાલમાં કઈ જગ્યાએ આદિવાસી વસ્તી વધારે છે? તો કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ આદિવાસી વસ્તી જે છે એમની વસ્તી સૌથી વધારે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગડી પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે, બરાબર? આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આરાસુર છે, બરાબર, તો આરાસુરથી લઈ અને ડાંગની જે પૂર્વ પટ્ટી એટલે પૂર્વ વિસ્તાર છે ત્યાંની જનજાતિઓ એટલે ત્યાંની આદિવાસી જાતિ છે એ લગભગ 4 સદીથી, બરાબર, જે તે આ પ્રદેશ છે ત્યાં પોતાની સંસ્કૃતિ છે, એમની જે વિશિષ્ટ સમાજ વ્યવસ્થા છે એ સાચવી અને ત્યાં બેઠી છે અને હાલની જે આધુનિક સમય છે એની સાથે પોતે કદમ મિલાવી અને પોતે પ્રગતિ એટલે વિકાસ કરી રહી છે, બરાબર છે? તો આજે આપણે જે છે અહીંયા સુધી જોવાનું છે. હવે તમને હું અહીંથી હોમવર્કની અંદર ટૂંક નોંધ આપું છું કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ, બરાબર, આ ટૂંક નોંધ છે એ તમારે હોમવર્કની અંદર લખવાની છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.